આરપી જવાનના વિરોધને પગલે આજે થઈ શકે છે મોટી જાહેરાત. ટીઆરબી જવાનોને છૂટા કરવાના પરિપત્ર મામલે સીઆર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું. ટીઆરબી જવાનોને સાંજ સુધીમાં સારા સમાચાર મળશે તેવું સીઆર પાટીલે કહ્યું. ટીઆરબી જવાનને છૂટા કરવાના નિર્ણયને મોકૂફ રાખી શકાય છે. જે જવાનોએ નિયમનો ભંગ કર્યો છે તેમને પરત નહીં લેવાય. શિસ્ત ભંગના કેસમાં ટીઆરબી જવાનોને પરત નહીં લેવાય. સાંસદે સારા સમાચાર મળશે. મહત્વના સમાચાર. ટીઆરબી જવાનના વિરોધને પગલે આજે મોટી જાહેરાત કરવામાં આવી શકે. ટીઆરબી જવાનોને છૂટા કરવાના પરિપત્ર મામલે સીઆર પાટીલે મોટું નિવેદન આપ્યું છે. ટીઆરબી જવાનોને સાંજ સુધીમાં સારા સમાચાર મળશે તેવું સીઆર પાટીલે કહ્યું હતું. ટીઆરબી જવાનોને છૂટા કરવાના નિર્ણયને મોકૂફ રાખી શકાય છે. જે જવાનોએ નિયમનો ભંગ કર્યો તેમને પરત નહીં લેવામાં આવે. ટીઆરબી જવાનો મુદ્દે સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ટીઆરબી જવાન મુદ્દે સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે તો સીઆર પાટીલે પણ કહ્યું હતું કે આજે સાંજે મોટી જાહેરાત થઈ શકે છે. આ સાથે જ ટીઆરબી જવાનોને સારા સમાચાર પણ મળશે. ટીઆરબી જવાનોને છૂટા કરવાના નિર્ણયને મોકૂફ રાખી શકાય છે. જે જવાનોએ નિયમનો ભંગ કર્યો તેમને પરત નહીં લેવાય. શિસ્ત ભંગના કેસમાં ટીઆરબી જવાનોને પરત નહીં લેવાય. ટીઆરબી જવાનના વિરોધને લઈને આજે મોટી જાહેરાત કરવાનું સીઆર પાટીલે કહ્યું હતું. ટીઆરબી જવાનોને છૂટા કરવાના પરિપત્ર મામલે સીઆર પાટીલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. ટીઆરબી જવાનોને સાંજ સુધીમાં સારા સમાચારો મળશે તેવું કહેવામાં આવ્યું હતું. આ સાથે જ મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ જોડાયા છે. મેહુલ, જણાવશો કે 6000 ટીઆરબી જવાનોને છૂટા કરવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. શું વધુ અપડેટ્સ? બિલકુલથી વાત કરવામાં આવે તો ટીઆરબી જવાનોને મુક્ત નહીં કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે એક બેઠક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી હતી અને તેમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. કુલ 6300 ટીઆરબી જવાનોને મુક્ત કરવા માટેનો નિર્ણય જે છે તે અગાઉ કરવામાં આવ્યો હતો, પરંતુ હાલ જે પ્રકારે વિરોધ જે દર્શાવવામાં આવ્યો તે ટીઆરબી જવાનો દ્વારા અને જે રાજ્યભરમાં આ પ્રમાણેનો વિરોધ જોવા મળ્યો તેને જોતા ક્યાંક ક્યાંક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક બોલાવી હતી અને સુંદરભાઈ હાલ પૂરતો નિર્ણય મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જી બિલકુલ, જે વખતે કહેવામાં આવ્યું હતું કે ટીઆરબી જવાનોને છૂટા કરવામાં આવશે ત્યારે તે લોકોમાં ક્યાંકને ક્યાંક રોષ જોવા મળી રહ્યો હતો અને ક્યાંકને ક્યાંક તેમનામાં દુઃખ પણ જોવા મળી રહ્યું હતું, પરંતુ આ જાહેરાત થતાની સાથે જ તેઓએ રાહતનો શ્વાસ લીધો છે. ચોક્કસથી ટીઆરબી જવાનોએ રાહતનો શ્વાસ ચોક્કસથી લીધો છે. જે નિર્ણય કરવામાં આવ્યો હતો તેને લઈને જે વિરોધ તેમના દ્વારા દર્શાવવામાં આવ્યો હતો અને આ વિરોધના પગલે ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો જે ન ફક્ત અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરો પરંતુ અન્ય શહેરોમાંથી પણ અને જે ટીઆરબી જવાનો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં પણ રજૂઆત જે છે તે કલેક્ટરને કરવામાં આવી હતી અને જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ પ્રકારે જે નિર્ણય થયો છે તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના વિદેશ પ્રવાસ પહેલા બેઠક કરી અને આ બેઠક કરી તમામ જે ટીઆરબી જવાનોને મુક્ત કરવા માટેનો જે નિર્ણય હતો તેના ઉપર વિચારણા કરવામાં અને હાલ પૂરતો આ નિર્ણય મોકૂફ રાખવાનો જે છે તે અધિકારીઓ સાથે સમીક્ષા કરીને કરવામાં આવ્યું અને આ અંગેની જે ઓફિશિયલ જાહેરાત છે તે પણ થઈ ચૂકી છે. બિલકુલ મેહુલ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે શિસ્ત ભંગ કરનારા ટીઆરબી જવાનો વિરુદ્ધમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે? આ સંદર્ભે ચર્ચા જે છે તે ચોક્કસથી કરવામાં આવી. શિસ્ત ભંગ કરતા જે કર્મચારીઓ જે છે ટીઆરબીના તેમની સામે કઈ રીતે પગલાં ભરવા તેની સમીક્ષા કરવામાં આવી અને આવા જે શિસ્ત ભંગ કરનાર જે ટીઆરબીના જવાનો છે તે અંગે ફેરવિચારણા કરવા માટે અને તેમની સામે કયા રીતે પગલાં ભરી શકાય છે તેના સંદર્ભે ચર્ચા કરવામાં આવી અને જરૂર પડે તો આવા કર્મચારીઓ સામે જે છે તેમને સામે પગલાં ભરવા માટેની પણ સૂચનાઓ જે છે તે આપવામાં આવી છે. જી બિલકુલ મેહુલ, તમામ માહિતી બદલ આભાર.